नमस्कार विद्यार्थी मित्रों, एलपी सवाणी ग्रुप ऑफ स्कूल कॉमर्स विथ मिनी एमबीए में आप सबनु हार्दिक स्वागत छे। टोटल अत्यार सुधी में आंकड़ा शास्त्र नी अंदर आपने कुल 8 भाग जोया। आ 9मो भाग छे। आ 8 भाग नी अंदर आंकड़ा शास्त्र ना पहला चैप्टर में सूचकांक शोधवानी जुदी जुदी पद्धतियों अभ्यास करो। फरीथी एक वक्त आ दरेक पद्धतियों याद कर लीजिए। पद्धति नंबर एक, अचल आधारे सूचकांक मेळवो। बे, पारंपरिक आधारे सूचकांक मेळवो। अचल नु पारंपरिक मां रूपांतर करो। त्यारबाद पारंपरिक नु अचल मां रूपांतर करो। त्यारबाद विशिष्ट पद्धतियों जोई थी। એમાંની પહેલી પદ્ધતિ હતી ભારિત સરેરાશની રીત। ત્યારબાદ ત્રણ સૂચકાંક જોયા હતા આપણા શાસ્ત્રીઓના, લાસ્ટ પેર, પાસે, ફિશર। આ ત્રણમાંથી આદર્શ સૂચકાંક કોનો કહેવાશે? તો આદર્શ સૂચકાંક ફિશરનો કહેવાશે। બોર્ડની પરીક્ષામાં 5 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે આદર્શ સૂચકાંક મેળવો, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કયો સૂચકાંક મેળવવાનો? ફિશરનો સૂચકાંક મેળવવાનો। ત્યારબાદ આપણે જોઈતું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક। જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક મેળવવા માટેની મુખ્ય બે પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો। એમાંની પહેલી પદ્ધતિ હતી કુલ ખર્ચની રીત અને બીજી પદ્ધતિ હતી કૌટુંબિક બજેટની રીત। આ જેટલી પણ પદ્ધતિઓ જોઈ આ તમામ પદ્ધતિઓના સૂત્ર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। આ સૂત્ર જો તમને આવડે તો તમને દાખલા આવડે। અત્યાર સુધીમાં આપણે બધી જ પદ્ધતિઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। એમાંની છેલ્લી પદ્ધતિ હતી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતે શોધવો, એ બંને પદ્ધતિના દાખલાઓ કેવી રીતે ગણવા, સૂચકાંક કેવી રીતે મેળવવો, આ બધાયનો આપણે અભ્યાસ કરી લીધો છે। આજે આપણે જોવાનું છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદા। એટલે આજે આપણે ઉપયોગો અને મર્યાદાઓનો અભ્યાસ કરવાનો છે। આના સિવાય કેટલાક વિશિષ્ટ દાખલાઓ, બધાયનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલા દાખલાઓ એ જ જોવાના બાકી છે। આપણે ઉદાહરણ નંબર 20 સુધી જોયું છે અને છેલ્લું તમારું એક ચોપડ કરી દઈએ સ્વાધ્યાય 1 ના જે અટપટાઓ દાખલાઓ છે એ આના પછીના વિડિયો લેક્ચરમાં એ દાખલાઓનો અભ્યાસ કરીશું। અત્યારે આપણે જોઈએ ઉપયોગો। કોના ઉપયોગો? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો। તો સૌપ્રથમ તો આપણે જ્યારે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની શરૂઆત કરી હતી ત્યારે જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? આપણું રોજિંદુ જીવન ચલાવવા માટે થતો ખર્ચ, આપણી આવકની સામે કેટલો ખર્ચ છે અને એને આધારે કેટલી બચત કરી શકાય, અથવા તો જેટલો પણ ખર્ચો થાય છે એના માટે શું આપણી આવક પૂરતી છે, આ જાણવા માટે આપણે કયો સૂચકાંક મેળવતા હતા? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। તો જુઓ આ સૂચકાંકને આધારે શું જાણી શકાય? આ સૂચકાંક જુદા જુદા વર્ગના, જુદા જુદા વર્ગ એટલે મધ્યમ વર્ગના લોકો આવે, નીચલા વર્ગના લોકો આવે અને ઉપલી કક્ષાના એટલે કે તરુણ વર્ગ લોકો આવે કે જેને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હોય। આ જુદા જુદા વર્ગના જીવન નિર્વાહ ખર્ચ માં થતા ફેરફારના અભ્યાસ માટે શું મેળવવામાં આવતું હતું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। કોનો અભ્યાસ? જીવન નિર્વાહ ખર્ચમાં થતો ફેરફાર। કોના જીવન નિર્વાહ ખર્ચમાં થતો ફેરફાર? તો કે જુદા જુદા વર્ગ। કેટલા પ્રકારના વર્ગ? 3 પ્રકારના વર્ગ। ચાલો તો આ જે સૂચકાંક છે એ કેટલાક જુદા જુદા હેતુઓ માટે મેળવવામાં આવે છે। હેતુ એટલે કે ઉપયોગો। આ ટોટલ આપણે 5 ઉપયોગો જોવાના છે। પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમે 4 ઉપયોગો 4
पहलो हेतु नाणानी खरीद शक्ति में थतो फेरफार जाणवा माटे जीवन निर्वाह खर्च सूचकांक मेळवो जरूरी छे। तो प्रश्न विद्यार्थी मित्रों ई थाय के नाणानी खरीद शक्ति एटले शुं? नाणानी खरीद शक्ति मारी एक महीनानी जेटली आवक छे एने आधारे शुं मारे तमाम खर्चाओ पूरा पाड़ी शकुं छुं કે નહીં? એ એટલે શું? નાણાની ખરીદ શક્તિ। તો આ આપણી ખરીદ શક્તિ છે કે નહીં? આ નાણાની ખરીદ શક્તિમાં થતા ફેરફાર જાણવા માટે જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક મેળવવામાં આવે છે। એમાં જો પેલું વેતન વધારા કરતા ભાવ વધારો તીવ્ર હોય, દાખલા તરીકે મારો પહેલા મહિનાનો પગાર છે 5000, પછી વધતા 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 મારો પગાર 20000 થયો, પણ જેમ વેતન વધે ને એમ ભાવે વધે વસ્તુઓ। આજથી તમે 15 વર્ષ પહેલા જુઓ તો 15 વર્ષ પહેલા 5000 રૂપિયા પગાર હોય તો 5000 રૂપિયામાં ઘર ચાલતું, અત્યારે 20000 પગાર હોય તો 20000માં ત્યારે જેવું ચાલતું હતું ને એવું જ ઘર ચાલે છે। તો ઈ પ્રશ્નનો થાય ત્યારે આથી 15 વર્ષ પહેલા 5000 માં ઘર ચાલતું હતું, અત્યારે મારી આવક 20000 રૂપિયા છે તો 15000 વધવાનો છે? નહીં, નો વધે। જેમ જેમ વેતન વધે ને તેમ તેમ વસ્તુઓના શું થતા જાય છે? ભાવ પણ વધતા જાય છે। હવે આને સ્પીડ કેવી છે? સ્પીડ એટલે તીવ્રતા। આ વેતન વધારો અને સામે ભાવ વધારો, જો વેતન વધારા કરતા ભાવ વધારો તીવ્ર હોય તો શું ખર્ચ પૂરા પાડી શકાય? નહીં। એના માટે આમ નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન મેળવવું ખૂબ જ જરૂરી છે। શેને આધારે? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને આધારે। ચાલો આ વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ આ બે વસ્તુ શા માટે શોધવી જરૂરી છે? એનું કારણ એ છે કે ભાવ વધારાની સાથે મારી જે આવક છે, મારું જે વેતન છે એ પૂરતું છે? હું જેટલા કમાઉં છું એ રૂપિયા પૂરતા છે કે નહીં? એના માટે તમારે શોધવું પડશે નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન। એક માર્ક્સની અંદર સૂત્ર પૂછાય, ચલો નાણાંની ખરીદ શક્તિ। નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું છે? 1/1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। એક માસની અંદર બીજો પ્રશ્ન પૂછાય વાસ્તવિક વેતન, તો એનું સૂત્ર જેનું વેતન છે એ વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। આને લગતા બે બે ગુણની અંદર દાખલાઓ પણ પૂછાય છે। આ દાખલાઓ આપણે આના પછીના ટોપિકમાં જોશું, અત્યારે આપણે જોઈએ છીએ ઉપયોગો અને મર્યાદા। તો જુઓ આ પહેલો હેતુ થયો। પહેલો હેતુ શું છે આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો? કે ભાઈ નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારને આધારે વેતન વધારા કરતા ભાવ વધારો તીવ્ર હોય તો પૂરું પાડી શકાય નહીં, ખર્ચા પૂરા પાડી શકે નહીં। એના માટે નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા ખૂબ જ જરૂરી છે। કોને આધારે? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને આધારે। તો આ થયો આપણો પહેલો હેતુ। ચાલો બીજો હેતુ જોઈએ, વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ। જોજો શબ્દ વાપરો છે વાસ્તવિક, વાસ્તવિક એટલે અત્યારની, અત્યારની મારી આર્થિક પરિસ્થિતિ કેવી છે ઈ જાણવા માટે જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક ખૂબ જ ઉપયોગી નીવડે છે। જો કેવી રીતે? વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા માટે જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક મેળવવો પડે, એનાથી શું થાય? તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, જે વેતન ચૂકવવામાં આવે છે, પછી તમને ખ્યાલ હોય તો સરકાર હોય ને, તે સરકારી કર્મચારી, આ સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થું મળે, ઘણી વખત ન્યૂઝપેપરમાં આવતું હોય, તમે સાંભળ્યું કે મોંઘવારીમાં ખૂબ જ વધારો થાય છે, મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, આ મોંઘવારીની સામે
सरकार जो पगार आपे छे अथवा तो प्राइवेट कंपनीओ में जो पगार मळे छे एमां रूम चालती नथी, एमां आपणा खर्चाओ पूरा पड़ता नथी, तो आ सूचकांकने आधारे खबर पड़े तो ए लोकोने चूकवतुं वेतन मोंघवारी भथ्था अने बोनस वगैरेमां फेरफार सूचववा माटे શું સૂચવવા માટે ફેરફાર કેવા ફેરફાર તો બોનસ આપવું કે નહીં વેતનમાં વધારો કરવો કે નહીં મોંઘવારી ભથ્થું આપવું કે નહીં આ તમામ પ્રકારના નિર્ણયો લેવા માટે સરકારને આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઉપયોગી નીવડે છે તો આ આપણું બીજો હેતુ થયો વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ પેલું તમારે યાદ રાખવાનું છે નાણાની ખરીદ શક્તિમાં થતા ફેરફારને જાણવા માટે બીજું વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જાણવા માટે ત્રીજો હેતુ જોઈએ આપણે વસ્તુના છૂટક ભાવની જીવન નિર્વાહ પર થતી અસર છૂટક ભાવની આ છૂટક ભાવમાં કોનો કોનો સમાવેશ થાય એક વસ્તુ તમે વિચારો વસ્તુના છૂટક ભાવોની જીવન નિર્વાહ પર થતી અસર રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુ જેમ કે શાકભાજી છે ત્યારબાદ વાત કરીએ તો અનાજ કઠોળ દૂધ આ બધી વસ્તુ કેવી છે રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુ તો આ રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુના છૂટક ભાવોની જીવન નિર્વાહ પર થતી અસર જાણવા માટે આ જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક મેળવવો ખૂબ જ જરૂરી છે આથી જો આને આધારે સરકાર શું કરી શકે તો સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ કઈ વસ્તુ પર દૂધ પર શાકભાજી પર અનાજ પર કઠોળ પર અથવા તો તેલ ગેસ આજે આપણે જે ઇંધણ છે બળતણ જે આપણે અત્યારે એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ એ ગેસ આ કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ કે કયા નિયમ હેઠળ અંકુશ મૂકવો શાકભાજીના ભાવ વધારા પર અંકુશ મૂકવો ગેસના ભાવ વધારા પર અંકુશ મૂકવો પેટ્રોલના ભાવ વધારા પર અંકુશ મૂકવો દૂધના ભાવ વધારા પર અંકુશ મૂકવો આ છૂટક ભાવમાં કઈ વસ્તુમાં અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી એ માર્ગદર્શન આપી શકે કોણ સરકાર કોને આધારે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને આધારે ત્યારબાદ આપણે જોઈએ ચોથો લાભ સરકારને કર નીતિ ઘડવામાં જોજો આ મહત્વનો પ્રશ્ન છે આ કર નીતિ કર એ સરકારને શું છે આવક છે આ કર નીતિ ઘડવામાં પછી ભાવનું નિયમન કરવામાં ભાવનું નિયમન એટલે કે ભાવ પર કંટ્રોલ કરવામાં ભાડા નિયમન કરવામાં જે તમામ પ્રકારના ફેક્ટરીના ભાડા છે ઘરના ભાડા છે તમે જે કોઈ પણ તમારો બિઝનેસ લઈને બેઠા છો એના ભાડા છે એ ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક નીકળે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે જુઓ આપણા જીવન આપણે જે રીતે આપણું રોજિંદો જીવન પસાર કરીએ છીએ એ રોજિંદો જીવન પસાર કરતી વખતે સરકારનો શું સરકાર કેવી રીતે એની અંદર નીતિ નિયમો ઘડે કઈ વસ્તુના ભાવમાં ઉપર કંટ્રોલ કરે ભાડા ઉપર કંટ્રોલ કરે મોંઘવારી ભથ્થું આપવું કે નહીં કેટલું આપવું બોનસ આપવું કે નહીં વેતનમાં વધારો કરવો કે નહીં આ બધી જ વસ્તુ નક્કીશન આધારે થાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો આપણો ચોથો લાભ દર્શાવે છે કે સરકારને ક્યાં ક્યાં ઉપયોગી નીવડે તો સરકારને કર નીતિ ઘડવામાં ભાવ ઉપર નિયમન કરવામાં ભાડા નિયમન જેવી બાબતમાં નીતિ ઘડવામાં નિર્દેશક નીવડે છે આ ઉપરાંત કઈ વસ્તુ પર કર નાખવાથી જુદા જુદા વર્ગના લોકોને જીવન નિર્વાહ પર શી અસર થાય તે જાણી શકાય છે દાખલા તરીકે જો પેટ્રોલ ઉપર ગેસ
શાકભાજી અનાજ આ રોજિંદી જીવનમાં જો ભાવ વધારો કરવામાં આવે તો જે મીડિયમ વર્ગના લોકો છે ને એને ઓછા વેતનનો પૂરું નહીં પાડી શકે તો એના માટે સરકાર શું કરે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે એક કાર્ડ બનાવ્યું છે અને એ કાર્ડ એટલે એપીએલ અને બીપીએલ કાર્ડ એલો પોવર્ટી લાઈન અને બિલો પોવર્ટી લાઈન પોવર્ટી એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો જેની પાસે એકદમ રાશન કાર્ડ કહેવાય તો જેની પાસે રાશન કાર્ડ હોય ને એને સરકાર શું આપશે એકદમ સસ્તા ભાવે ચોખા આપશે એકદમ સસ્તા ભાવે ખાંડ આપશે જેની પાસે ગેસ કનેક્શન નથી એને એકદમ ઓછા ભાવે કેરોસીન આપશે તો આ તમામ પ્રકારની નીતિ ઘડવામાં સરકારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી નીવડે છે ત્યારબાદ આપણે જોઈએ પાંચમો અને છેલ્લો જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા જોજો જીવન ધોરણ ઊંચું લાવવા જીવન ધોરણ ઊંચું કેટલે આવે જ્યારે વેતન વધુ હોય ભાવ ઉપર કંટ્રોલ હોય અને બચત થતી હોય ત્યારે શું થાય લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તો આ જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે કોની કોની જરૂરિયાત છે કઈ વસ્તુ ઉપર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે ભાડા ઉપર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે ભાવ ઉપર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે કઈ વસ્તુના ભાવ ઉપર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે એ જરૂરિયાત આને આધારે નક્કી કરી શકાય કોને આધારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ કોને કોને ઉપયોગી નીવડે નંબર એક સરકારી સંસ્થાઓ અને નંબર બે જાહેર સંસ્થાઓ એવી કેટલીક જાહેર સંસ્થાઓ પણ આવા મીડિયમ વર્ગના લોકો માટે કાર્યરત હોય છે તો એવી સંસ્થાઓને પણ નિર્ણય લેવા માટે શું નિર્ણય લેવા માટે કે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું છે તો એની પાછળ આપણે શું કરી શકીએ આ વસ્તુ નક્કી કરવા માટે આ નીતિ ઘડવા માટે સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ કોનો આધાર લઈ શકે જીવન નિર્વાહ ખર્ચનો આધાર લઈ શકે તો કહેવાનો મતલબ છે કે આ પાંચ હેતુઓ એવા છે પાંચ ઉપયોગો એવા છે કે જેને આધારે લોકોનું જીવન ધોરણ ઊંચું કેવી રીતે આવે વેતન એને જે વેતન મળે છે એને જે એ જે મંથલી કમાઈ છે એ કમાણીમાં એનું ઘર ચાલશે કે નહીં તમામ પ્રકારનો ખર્ચો પૂરો પડશે કે નહીં એમાં સરકાર શું કરી શકે આ બધી જ વસ્તુ નક્કી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી નીવડે છે આના પછી આપણે જોવાનું છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના જેવી રીતે ઉપયોગો છે હેતુઓ છે એવી રીતે કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે કેમ સમાજમાં રહેતા તમામ પ્રકારના વર્ગના લોકોની આવક સરખી હોય નહીં બધાના શોખ સરખા હોય નહીં બધાની ટેવ સરખી હોય નહીં બધાની રહેણીકરણી સરખી હોય નહીં તો જુદા જુદા પ્રદેશના લોકો માટે મેળવતો સૂચક આંક સાચો નિવડતો નથી તો ત્યારે શું કરવું પડે દાખલા તરીકે હું તમને એક વાત કરું કશ્મીરમાં રહેતા લોકો અને ગુજરાતમાં રહેતા લોકો ગુજરાતની જ અંદર ગામડામાં રહેતા લોકો અને શહેરમાં રહેતા લોકો બધાની ટેવ સરખી હોય બધાના શોખ સરખા હોય નહીં તો બંને માટે શું કરવું પડે ગામડામાં રહેતા લોકોના જુદા જુદા વર્ગો માટે સૂચકાંક મેળવવો અને શહેરોમાં રહેતા જુદા જુદા વર્ગના લોકોનો સૂચકાંક મેળવવો કયો સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આ મોટામાં મોટી મર્યાદા છે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને પહેલી મર્યાદા સમાજમાં બધા વર્ગો માટેનો એક સામાન્ય સૂચકાંક રચી શકાતો નથી કેમ રચી શકાતો નથી હું તમને એમ કહું કે ચાલો નાણાની ખરીદ શક્તિ આટલી છે પણ એમાં જેની પાસે કરોડો રૂપિયા છે જેની પાસે કઈ નથી
तो एक सूचकांक बने मैंने सतो निवड़े नो निवड़े स्वाभाविक छे पहला करोड़ों रुपया छे तो एना शोख ई प्रमाणे हशे ई लोको वस्तुनी खरीदी करी शके जेनी पासे काई नथी जेनु मानमान खर्च आवतो होय एना माटे आ सूचकांक उपयोगी निवड़तो नथी एटले सामान्य सूचकांक प्रति शकतो नथी जुदा जुदा वर्ग माटे जुदो जुदो सूचकांक मेळवो पड़े बीजी मर्यादा કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલ મેં તમને વાત કરી ને કે ગુજરાતની અંદર શહેરમાં રહેતા લોકોનો સૂચકાંક કોઈ બીજા પ્રદેશ સાથે સરખામણી કરી શકાય નહીં એટલે કે ગામડામાં રહેતા લોકોના સૂચકાંક સાથે સરખામણી કરી શકાય નહીં કારણ કે બંનેની રહેણીકરણી બંનેના શોખ ટેવ બધી જ વસ્તુ જુદી જુદી હોય છે ત્યાં 10,000 રૂપિયા હોય તો પણ ચાલી જાય અને શહેરમાં 40,000 રૂપિયા હોય તો પણ ન ચાલે આવું બને એટલા માટે એક પ્રદેશના જુદા જુદા વર્ગનો મેળવેલો સૂચકાંક બીજા વર્ગના લોકો માટે સાચો નિવડતો નથી આ માટે શું કરવું પડે તો જુદા જુદા વર્ગના લોકો અને જુદા જુદા પ્રદેશ માટે અલગ અલગ સૂચકાંક મેળવવો પડે હવે તમે બધા તમામ પ્રકારના વર્ગો તમામ પ્રદેશો આ બધાય અલગ અલગ સૂચકાંક મેળવો એટલે નંબર 1 ખર્ચ વધી જાય નંબર 2 વધારે સમય બગડે નંબર 3 સાચું હોવાની શક્યતા પણ ઓછી રહે કેમ ઓછી રહે તો જો દાખલા તરીકે આપણો જે સૂચકાંકને ગણતરી શું દર્શાવે છે આ જે સૂચકાંક છે એ આધાર વર્ષને આધારે નક્કી કરવામાં આવે આપણે વાત કરી હતી ને કે P0 P1 P0 એટલે આધાર વર્ષ P1 એટલે ચાલુ વર્ષ એને આધારે નક્કી થાય તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કૌટુંબની રહેલ રહેણીકરણીમાં ફેરફાર થતો નથી તેવી ધારણા કરવામાં આવે છે ખરેખર એવું ન હોય ખરેખર વાસ્તવમાં કેવું હોય છે વાસ્તવમાં સમય બદલાતા લોકોના શોખ બદલી છે જેમ કે આજે તમે 10 વર્ષ પહેલા જાઓ તો કોઈની પાસે એન્ડ્રોઈડ ફોન હતા નહીં એનો શોખ હતો નહીં અત્યારે એનો શોખ છે એની ટેવ પડી ગઈ છે પહેલા 5,000 રૂપિયામાં રૂમ ચાલતી અત્યારે 20,000 ના 50,000 નો તો મોબાઈલ આવે છે તો અહીં આ સૂચકાંક કેવો નીવડે ખોટો તો વાસ્તવમાં સમય બદલાતા લોકોમાં શોખ ટેવ પસંદગી વગેરે બદલાય છે તો શું કરવું પડે બદલાય તો નિયમિત સમય અંતરે શું કરવાનું તો કૌટુંબિક અંદાજપત્ર તપાસવું દાખલા તરીકે મારું કુટુંબ છે તો મારું કુટુંબને અંદાજપત્ર હોય એવી રીતે જુદા જુદા વર્ગના લોકોના અંદાજપત્ર હોય એ અંદાજપત્ર શું કરવા તપાસવા અને એને આધારે ભારમાં ફેરફાર કરવો જરૂરી છે એટલે એમાં પણ વધારે સમય અને વધારે ખર્ચ થાય તો આ જીવન નિર્વાહ કરતા સૂચકાંકની મર્યાદા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખર્ચનું પ્રમાણ સરખું હોતું નથી ખર્ચનું પ્રમાણ હું તમને બે પરિવાર દો દાખલા તરીકે બે કુટુંબ છે તો એક કુટુંબમાં 3 સભ્ય છે એક કુટુંબમાં 8 સભ્ય છે હવે તમે બંનેના કુટુંબની સરખામણી કરો તો સરખામણી કોઈ દિવસ પોસિબલ બને નહીં ઓછું કુટુંબ છે તો ઓછો ખર્ચો થાય વધુ કુટુંબ છે વધારે સભ્યો છે તો વધારે ખર્ચો થાય તો તમે જુઓ ખર્ચનું જે પ્રમાણ છે ને એ ખર્ચનું પ્રમાણ કેવું હોતું નથી સરખું હોતું નથી કારણ કે એક જ વર્ગના લોકોના ખર્ચમાં કુટુંબના કદ રહેણીકરણી ટેવ શોખ વગેરે ઉપર આધારિત છે શું આધારિત છે ખર્ચ અને તેની આવક આવક એટલે કે વેતન તો આવી કેટલીક મર્યાદાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના હેતુઓ અને તેમની મર્યાદાઓ